पीएम नरेन्द्र मोदीए प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल वखाण कर्या छे। भाजप संसदीय दल की बैठक में पाटिल वखाण कर्या छे। पीएम नरेन्द्र मोदीए गुजरात की जीत नो श्रेय सी आर पाटिल ने आप्यो छे। सी आर पाटिल की प्रशंसा करी छे। गुजरात की जीत नो श्रेय मने नहीं सी आर पाटिल ने आपो तेवुं कह्युं छे। पाटिले क्यारे फोटो पड़ावा काम नथी कर्युं। पाटिले सतत एक विश्वास साथे कामगीरी करी छे। अने गुजरात ने प्रचंड बहुमती साथे जीता भाजप में गुजरात ने आटली सीटों आवी छे तेनो श्रेय सी आर पाटिल ने आपवामां आव्यो छे। पाटिले मंच नी पाछळ रहीने संगठन माटे हमेशा काम कर्युं छे। पीएम नरेन्द्र मोदी आ प्रशंसा करी। देखो पूरे गुजरात के कार्यकर्ताओं को उन्होंने श्रेय दिया। हम बहुत बहुत आभारी है आदरणीय प्रधानमंत्री मोदी साहब का कि उन्होंने एक छोटे से छोटे कार्यकर्ता जो कभी स्टेज पर नहीं जाते उनको भी याद करके उनको आज आभारी कर दिया। उनका बहुत बहुत धन्यवाद करता हूँ। संगठन में बहुत बड़ी ताकत होती है। जब से अध्यक्ष बने तब से सी आर भाई ने जिस तरह से सभी राज्यों जिला का दौरा किया, सख्त परिश्रम किया और कार्यकर्ता में उत्साह बढ़ा और इसी के कारण लोगों तक भारतीय जनता पार्टी की विचारधारा पहुंचाने में हम समर्थ हुए और उनका श्रेय संगठन को देते हुए उन्होंने जो एग्जाम्पल सेट किया है, जो ऐतिहासिक जीत हुई है, तो उसी का धन्यवाद सी आर पाटिल जी को दिया। तो सी आर पाटिल ने जीत नो श्रेय नरेन्द्र मोदी आप्यो छे। अमारी साथे संवाददाता ब्रिजेश दोशी लाइव जोड़ाया छे। ब्रिजेश, पीएम नरेन्द्र मोदी संसदीय दल की बैठक में सी आर पाटिल ने गुजरात में भाजप की जे प्रचंड बहुमती साथे जीत थई तेनो श्रेय आप्यो छे, त्यारे कही शकाय के सी आर पाटिल ने जे पण जे पेज समिति जे बनावानी विचारसरणी अने घर घर सुधी पहोंचवानो एक विचार हवे लोको सुधी पहोंच्यो अने आ जीत मळी, नरेन्द्र मोदीए पण वखाण्या। જુઓ, જરા આ વાતને બે રીતે જોવી જોઈએ કે બધા સવાલ ઉઠાવી રહ્યા હતા કે સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપ અધ્યક્ષ કોઈપણ પ્રચાર સભામાં અથવા તો રેલીમાં ન દેખાયા, તો તેનો જવાબ જે છે આજે પ્રધાનમંત્રીએ આપ્યો છે। પ્રધાનમંત્રી ભાજપ સંસદીય દળની બેઠકમાં જ્યારે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું અને એ સ્વાગત બાદ પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં કહ્યું કે આ જીતનો જે શ્રેય છે એ સી આર પાટિલને જાય છે। સી આર પાટિલે જે માઇક્રો મેનેજમેન્ટથી કામ કર્યું હતું ક્યારેય પણ તેઓ મંચ ઉપર ન દેખાયા, મંચની પાછળ રહી અને તેમ કામ કર્યું, એ સીધો મતલબ એ હતો કે સી આર પાટિલ કોઈ રેલી અથવા સભામાં નથી દેખાયા પણ તેમણે મંચ તેની પાછળ રહી અને માઇક્રો પ્લાનિંગ કર્યું હતું ભાજપ વધુમાં વધુ બેઠકો કેવી રીતે જીતે તે માટે સી આર પાટિલે માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું। દરેક બેઠકનો તેમણે પ્રવાસ કર્યો, દરેક જિલ્લામાં તેઓ ગયા, ચાલુ ચૂંટણીએ તેમણે જે છે દરેક જિલ્લામાં જઈને આગેવાનો સાથે મુલાકાત કરીને દરેક બેઠકની રિવ્યૂ કરી હતી, દરેક બેઠક પર પોતાની પક્ષની સ્થિતિ શું છે તેનો રિવ્યૂ કર્યો હતો અને ત્યાં જે સુધારો કરવાની જરૂર હોય એ તાત્કાલિક સુધારો પણ કર્યો હતો। એક તરફ પ્રધાનમંત્રી સહિત તમામ કેન્દ્રીય નેતૃત્વ પ્રચારમાં લાગેલું હતું તો બીજી તરફ જમીન સ્તરે જે કામ કરવાનું હતું તે સી આર પાટિલે કર્યું હતું અને પેજ સમિતિનું જે ગઠન થયું પેજ સમિતિના પરિણામે જ આ ભવ્ય પરિણામ ભાજપને મળ્યું છે તેવી પણ વાત જે છે પ્રધાનમંત્રીએ કરી। સંગઠનની જે તાકાત છે એ તાકાત શું છે તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત ભાજપ અને ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ છે તેવું તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે। એટલે તેમણે સમગ્ર જીતનો શ્રેય જે છે સી આર પાટિલને આપ્યો છે, પણ સી આર પાટિલ એવું સતત કહેતા રહ્યા છે કે આ જીત મારી અથવા તો આ તેના માટે જે તમામ મહેનત કરી છે કાર્યકરોએ કરી છે, હું તો ફક્ત અધ્યક્ષ છું પણ મારા કાર્યકર્તાઓ જે કામ કર્યું અને એના કારણે આ જીત મળી છે। સી આર પાટિલ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેમણે સતત કહ્યું હતું કે ભાજપ 150થી વધુ બેઠકો જીતશે ચૂંટણી દરમિયાન પણ અને ચૂંટણીના જે મતદાન થઈ ગયું મતદાન બાદ પણ તેઓ સતત કહેતા રહ્યા હતા કે જે પ્રકારનું સ્થિતિ છે તે સ્થિતિ જોતા ભાજપને સતત 150થી વધુ બેઠકો આવશે તેવું સતત તેમણે કહ્યું છે। એટલે તેમનો ભરોસો હતો કાર્યકર્તાઓ ઉપર, એમણે ભરોસો મૂક્યો હતો અને કાર્યકર્તાઓ જે પ્રમાણે કામ કરી બતાવ્યું તે માટે કાર્યકર્તાઓનો તેમણે આભાર માન્યો અને સાથે સી આર પાટિલે જે સીટનો સમગ્ર શ્રેય હતો એ કાર્યકર્તાઓને આપ્યો હતો। તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ કહ્યું કે પ્રધાનમંત્રીના કારણે અમે જીત્યા છીએ, પ્રધાનમંત્રીનો ચહેરો હતો અને એટલા માટે જીત થઈ, તો આજે પ્રધાનમંત્રીએ સામે કહ્યું કે સી આર પાટિલે જે મહેનત કરી હતી તેના કારણે ગુજરાતમાં આટલી ભવ્ય જીત મળી છે। જી બિલકુલ, બ્રિજેશ આભાર આપનો। તો સી આર પાટિલની પ્રશંસા પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે, કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સી આર પાટિલના કારણે જ ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે। સી આર પાટિલે હંમેશા ફોટો પડાવવા માટે કામગીરી નથી કરી પરંતુ સ્ટેજની પાછળ રહીને ઘર ઘર સુધી પહોંચવા માટે પેજ સમિતિ બનાવી અને આજે આ તમામ તેમની કામગીરી રંગ લાવી પ્રચંડ બહુમતી સાથે ભાજપે જીત હાંસલ કરી છે।